કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લીલી હળદરનું શાક બનાવતા શીખીશું સૌપ્રથમ આપણે બસો પચાસ ગ્રામ જેટલી લીલી હળદર લઈશું આને આપણે પાણી વડે ધોઈને લૂછી લઈશું અને પછી આની છાલ કાઢીને આને સારી રીતે છીણી લઈશું હવે આપણે એક પેનમાં ગેસની મીડિયમ ફ્લેમ પર બસો ગ્રામ જેટલું દેશી ઘી લઈશું અને પછી આમાં છીણેલી હળદર નાખીશું અને પછી આને સતત આઠથી દસ મિનિટ સુધી હલાવતા રહીશું તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો ઘીનો ઉપયોગ કરવાથી આમાં સ્વાદ બહુ જ સારો આવશે તમે બંને મિક્સ પણ વાપરી શકો છો હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલા કાચા લીલા વટાણા લઈશું અને પછી આમાં બે ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને પછી આને ફરી પાંચથી સાત મિનિટ સુધી સતત હલાવતા રહીશું હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો આ સામાન્ય ચડી ગયું છે અને વટાણા પણ સામાન્ય નરમ પડી ગયા છે હવે આપણે આમાં સો ગ્રામ ડુંગળી અને સો ગ્રામ ટામેટાની પેસ્ટ નાખીશું અને પછી આને ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવતા રહીશું આપણે આને થાક્યા વગર સતત હલાવતા રહેવાનું છે તો જ આમાં સ્વાદ બહુ જ સારો આવશે અને આ ચોંટે નહીં પેનમાં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આમાં દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું દોઢ ચમચી ધાણાજીરું નાખીશું અને પછી આને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું શિયાળામાં લીલી હળદરનું શાક ખાવાથી હાડકા મજબૂત થાય છે અને લોહીનું શુદ્ધિકરણ થાય છે હવે આમાં એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને પછી આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બસો પચાસ ગ્રામ જેટલું મલાઈવાળું દહીં નાખીશું તમે વધારે કે ઓછું દહીં પણ નાખી શકો છો દહીં નાખ્યા બાદ આપણે આને સતત ચારથી પાંચ મિનિટ સુધી હલાવીને મિક્સ કરી લઈશું દહીં નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરવાથી આ હળદરની છીણમાં એકદમ સારી રીતે ભળી જશે અને એનો ટેસ્ટ અને ટેક્સચર બહુ જ સારું આવશે આવી જ નવી નવી અને સિઝનલ રેસિપી શીખવા માટે તમે ચેનલને કરી દો સબસ્ક્રાઈબ હવે આપણે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ એકદમ સારી રીતે ચડી ગયું છે અને આમાં નાખેલું ઘી પણ સારી રીતે છૂટું પડી ગયું છે હવે આમાં ગાર્નિશિંગ માટે થોડી કોથમીર નાખીશું અને પછી આને ફરી એક મિનિટ સુધી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આને આપણે બનાવવામાં કુલ ત્રીસથી પાંત્રીસ મિનિટનો સમય લાગશે હવે આ બનીને તૈયાર છે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈને બાજરીના રોટલા અથવા તો મકાઈના રોટલા સાથે સર્વ કરીશું